નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મની વાત કરવાના છીએ તો મિત્રો અહીં આપણી પાસે સ્વાધ્યાય પોથીનું પ્રકરણ નંબર છ છે મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે અને તમારે ધોરણ સાત વિષય ગણિતના સ્વાધ્યાય પોથીના તમામ ચેપ્ટર જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો ત્યાં તમને ધોરણ સાત ગણિત સ્વાધ્યાય પોથીનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને બધા ચેપ્ટર મળી જશે અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના વિડીયો મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ પડે તો જોઈએ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે દસ સેમી છ પોઈન્ટ પાંચ સેમી અને એ સેમી છે જ્યાં એ પૂર્ણ સંખ્યા છે તો એની ઓછામાં ઓછી કઈ કિંમત હોઈ શકે તેનો જવાબ છે ડી ચાર બીજો પ્રશ્ન બાજુની આકૃતિમાં પીક્યુ બરાબર પીએસ છે તો એક્સની કિંમત શું થશે સી પિસ્તાલી ત્રીજું કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે ખૂણા ક્યાં છે તો એ લઘુકોણ આવશે સી ત્યાર પછી આગળ વધીએ ત્રિકોણમાં એક ખૂણો નેવંશ નો હોય તો આમાંથી કયો વિકલ્પ છે તો કે માત્ર સી બાકીના બે ખૂણા કોટિકોણ થાય ત્યાર પછી પાંચમું ત્રિકોણની બાજુના માપ ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમી હોય તો તે ત્રિકોણ કયો બનશે તો કે પાય ત્રિપુટી છે એટલે સી કાટકોણ ત્રિકોણ બનશે ત્યાર પછી છઠ્ઠું ત્રિકોણ પી ક્યુઆરમાં કયું સાચું છે બરાબર તેમાં એ આવશે પી ક્યુ માઇનસ ક્યુ પછી લેસ દેન પી આર સાતમું એક લંબચોરસની લંબાઈ સાઠ સેમી અને વિકરણ લંબાઈ એકસાઇ સેમી હોય તો પરિમિતિ કેટલી થશે તો એકસો ને બેતાલીસ સેમી ડી આઠમું બાજુની આકૃતિમાં એક્સની કિંમત શોધો તો એમાં સી એકસો વીસ ત્યાર પછી નવમુ સમજવી બાજુ ત્રિકોણનો એક ખૂણો એકસો દસ અંશ છે બાકીના બે ખૂણાના દ્વિભાજકથી બનતો ખૂણો કેટલો થાય તો ડી એકસો પિસ્તાલીસ દસમુ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો એક્સ અને ખૂણો વાયની કિંમત કેટલી થશે તેનો જવાબ છે ડી સિત્તેર અને સાઠ ત્યાર પછી અગિયારમું નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનો વેધ ત્રિકોણની બહાર હશે તેનો જવાબ છે ડી ડી આકૃતિ બારમું ત્રિકોણ એ બી સીમાં ડી એ બીસીનું મધ્ય બિંદુ છે જો એ બી બરાબર એસી હોય તો ખૂણો એ ડી સી ખાલી જગ્યા થશે સી એકસો વીસ નીચેના પૈકી બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત કઈ છે તો એ ખૂ 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 ત્યાર પછી ચૌદમું ખાલી જગ્યા પૂરો માં ખાલી જગ્યા ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની બહાર હોય છે ગુરુકોણનો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવાય તેમાં કરણ આવશે સમબાજુ ત્રિકોણમાં મધ્યગાને ખાલી જગ્યા પણ કહેવાય છે તો વેદ સમદવી બાજુ ત્રિકોણમાં બે ખૂણા હંમેશા સરખા હોય છે જો ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો ત્રીજા ખૂણા જેટલો હોય તો ત્રીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તો એમાં અંશ આવશે ત્રિકોણ પી ક્યુઆર અને ત્રિકોણ એક્સ વાય જેડ માટે ક્યુ પી આર સંગત એકરૂપતા એક્સ વાય જેડ એકરૂપતા હોય એકરૂપ હોય તો ખૂણો આર બરાબર ખૂણો જેડ અને ઓ બરાબર એક્સ વાય થાય પછી વીસમું બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ પી ક્યુઆર સમરૂપ ત્રિકોણ અથવા એકરૂપ ત્રિકોણ આર એસ પી એકવીસમું બાજુની આકૃતિમાં ખૂણો ટીપી ક્યુ બરાબર ખૂણો પી ક્યુઆર વત્તાં ખૂણો પી આર થાય ત્યાર પછી ત્રીજું સૂચના મુજબ કરો ત્રિકોણ એક્સ વાય જેટમાં ખૂણો ઝેડ એ કાટ ખૂણો છે અને ખૂણા એક્સનું માપ એ ખૂણા વાયના માપથી ત્રીસ અંશ વધારે હોય તો ખૂણા વાયનું માપ શોધો તો અહીંયા ધારો કે ખૂણો વાય બરાબર એ છે ખૂણો ઝેડ બરાબર નેવું ખૂણો વાય બરાબર એ અને એક્સ બરાબર એ વત્તા ત્રીસ થાય માટે નેવું વત્તા એ વત્તા એ વત્તા ત્રીસ બરાબર એકસો એંશી માટે એકસો વીસ વત્તા ટુ એ બરાબર એકસો એંશી એકસો એંશીમાંથી આપણે વીસ એકસો વીસ બાદ કરી એટલે સાઠ સાઠ ભેંકા બે કરી એટલે ત્રીસનો મળશે એટલે ખૂણો એ છે એ ત્રીસનો થશે જિયા પ્રથમ પૂર્વમાં છ કિમી ચાલે છે ત્યાંથી આઠ કિમી ઉત્તરમાં ચાલે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે તો જિયા પ્રસ્થાન બિંદુથી દસ કિમી દૂર હશે ત્યાર પછી ચોવીસમું ત્રિકોણ પી ક્યુ આરમાં પી બરાબર પીઆર હોય તો ખૂણા ક્યુ અને ખૂણા આરના માપ શોધો તો અહીંયા ત્રિકોણ પી ક્યુ છે એ સમજવી બાજુ ત્રિકોણ થાય માટે ખૂણો ક્યુ અને ખૂણો આર એ સરખા થાય માટે એકસો એંસીમાંથી ત્રીસ બાદ કરીએ એટલે દોઢસો મળે અને દોઢસોના આપણે બે ભાગ કરીએ એટલે પિંચોતેરના થાય તો ક્યુ ને આર ખૂણો છે એ પિંચોતેરશના થાય ત્યાર પછી બાજુની દર્શાવેલ આકૃતિ પરથી એક્સ અને વાયના માપ કેટલા થશે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય એમાંથી આપણે એકસો એંસીમાંથી સાઠ અને પિસ્તાલીસ બાદ કરીએ એટલે પિંચોતેર મળશે ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંત સમૂહકોણના માપનો સરવાળો થાય એટલે કે સાઠ વત્તા પિંચોતેર એટલે એકસો ને પાંત્રીસ થાય ત્યાર પછી છવ્વીસમું નીચેની આકૃતિ આકૃતિ પરથી શોધો ખૂણો પીઓ અને ખૂણો એનપીઓ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો માટે ખૂણો પીઓ એન બરાબર એકસો એંશી ઓછા સિત્તેર ઓછા વીસ એટલે નેવું થાય અને એન પીઓ છે એકસો એંશીમાંથી નેવું અને સિત્તેર બાદ કરો એટલે એકસો નેવુંમાંથી એકસો એંશીમાંથી નેવું અને સિત્તેર બાદ કરો એટલે વીસ મળશે ત્યાર પછી જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ બે જેમ ત્રણ જેમ પાંચ હોય તો તેમના માપ શોધો એટલે બે જેમ ત્રણ જેમ પાંચ એટલે ટોટલ થાય છે દસ તો પહેલો ખૂણો છે એકસો એંસી ગુણા બેના છેદમાં દસ એટલે અઢાર દુ છત્રીસ અંશ થાય પછી બીજો ખૂણો તો કે એકસો એંશી ગુણ્યા ત્રણના છેદમાં દસ એટલે અઢાર ગુણ્યા ત્રણ એટલે ચોપન થાય અને ત્રીજો ખૂણો એકસો એંશી ગુણ્યા પાંચના છેદમાં દસ એટલે અઢાર પંચા નેવું થાય ત્યાર પછી અઠ્યાવીસમું બાજુમાં દર્શાવેલ ત્રિકોણ એ બીસીમાં ડીઈ સમાંતર બીસી છે તો ખૂણો એક્સ વાય અને જેડના માપ શોધો ખૂણો બી અને ખૂણો એક્સ એ અનુક અનુકોણની જોડ છે ખૂણો બી એકરૂપ ખૂણો એક્સ બરાબર ત્રીસ થાય ખૂણો સી અને ખૂણો વાય એ અનુકોણની જોડ થાય એટલે ખૂણો સી અને ખૂણો વાય સરખા થાય એટલે વાય બરાબર ચાલીસ થાય ખૂણો જેડ તો કે એકસો એંસી ઓછા ત્રીસ અને ઓછા ચાલીસ એકસો એંસીમાંથી આપણે સિત્તેર બાદ કરીએ એટલે એકસોને દસ મળે છે ત્યાર પછી ઓગણત્રીસમાં સમજવી બાજુ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે નવ સેમી અને વીસ સેમી હોય તો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે અને શા માટે તો ત્રિકોણની પરિમિતિ છે એ ઓગણપચાસ સેમી થશે કારણ કે બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી અધિક હોય છે ત્યાર પછી ત્રીસમું બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ પી ક્યુ બરાબર પી એસ અને ખૂણો એક બરાબર ખૂણો બે તો ત્રિકોણ પી ક્યુ આર સમરૂપ ત્રિકોણ પી આર પી એસ આર થશે કારણ આપો તો કે હા થશે કારણ કે બાખુબા શરતને કારણે એકરૂપ થશે જમીન પરના બે થાંભલાની ઊંચાઈ અનુક્રમે દસ મીટર અને પંદર મીટર છે તો તેમની ટોચ વચ્ચેનું અંતર તેર મીટર હોય તો પાયાનું અંતર કેટલું થશે તો કે બાર મીટર થશે પછી બત્રીસમો કયા ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન થાય તો વેધ અને મધ્યગા છે એ લઘુકોણ લઘુકોણ ત્રિકોણમાં થશે તેત્રીસમું આકૃતિ પરથી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ કેટલો થશે તો સી ત્રણસો ને સાઠ ત્યાર પછી ચોત્રીસમું જો ત્રિકોણની બે બાજુના માપ અગિયાર સેમી અને પાંચ સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શું હોઈ શકે તો ત્રીજી બાજુનું માપ છ સેમીથી વધુ અને સોળ સેમીથી ઓછું હોઈ શકે પાંત્રીસમું ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી એ ખૂણા એ કરતાં બમણો છે ખૂણો સી એ ખૂણા એ કરતાં ત્રણ ગણો છે તો ખૂણા એનું માપ શોધો ખૂણો એ બરાબર એક્સ ખૂણો બી બરાબર ટુ એક્સ ને ખૂણો સી બરાબર ત્રણ એક્સ માટે એક્સ વત્તા ટુ એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર એકસો એંશી માટે છ એક્સ બરાબર એકસો એંશી માટે એક્સ બરાબર એકસો એંસી ભાઈ ગયા છ એટલે ત્રીસનો થાય ત્યાર પછી બાજુની આકૃતિમાં એક્સનું માપ શોધો તો કે એક્સ બરાબર બે અંત સમુકોણ સરવાળો માટે એક્સ બરાબર પચીસ વત્તા પાંત્રીસ બરાબર સાઠ થાય એક્સ બરાબર ત્યાર પછી આવે છે યોગ્ય અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું ત્રિકોણ ડી ઈ એફમાં ખૂણો ઈ બરાબર નેવું તો ખૂણો ડી અને ખૂણો એફ માટે શું કહી શકાય તો કે સી તેવો કોટિકોણ છે ત્રિકોણ પી ક્યુ માં પી ક્યુ બરાબર અને ખૂણો ક્યુ બરાબર સો વંશ તો આરનું માપ તો કે એ ત્રિકોણને કેટલા વેધ હોય તો કે બી ત્રણ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે છ સેમી અને દસ સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શું હોઈ શકે તો ડી છ સેમી પછી પાંચમું બાજુની આકૃતિમાં બતાવ્યો મુજબ બીસી બરાબર સી એ અને ખૂણો એ ચાલીસ તો ખૂણો એ સીડીનું માપ શોધો તો બી એસી ત્યાર પછી સૂચના મુજબ કરો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ પાંચ જેમ ત્રણ જેમ એક એકના પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો એટલે પાંચ વત્તા ત્રણ વત્તા એક એટલે નવ થાય એટલે એકસો એંસી ગુણ્યા પાંચના છેદમાં નવ તો નવ દુ અઢાર એટલે કે વીસ નવા એકસો એંસી થાય એમાંથી આપણે નવ નવ ઉડા વીસ ગુણા પાંચ એટલે સો ખૂણો બીજો એકસો એંસી બરાબર ત્રણના છેદમાં નવ એટલે વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ અને ત્રીજો ખૂણો એકસો એંસી ગુણ્યા એકના છેદમાં નવ એટલે વીસ અંશ સાતમું બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ એ અને બી તળાવના સામસામેના બિંદુ છે સરવૈયરે કાટકોણ ત્રિકોણ રચ્યો છે તો એથી બી વચ્ચેનું અંતર શોધો તો એથી બી વચ્ચેનું અંતર થશે આડત્રીસ મીટર અહીંયા આઠમું નીચે બે ત્રિકોણની આકૃતિ આપેલ છે તેના પરથી બે ત્રિકોણ વચ્ચેની એકરૂપતા સંકેતમાં લખો ત્રિકોણ એ બી સી પછી આ રીતની નિશાની કરવાની છે બરાબર સમૃપતાની ત્રિકોણ એન એલ એમ નવમું બાજુની આકૃતિ પરથી ખૂણા એનું માપ શોધો ખૂણો એ બરાબર એકસો પંદર ઓછા પાસાઠ એટલે પચાસ થશે ત્યાર પછી દસમો નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ ખૂણો એ બરાબર ખૂણો બી અને ખૂણો બી બરાબર ખૂણો એક બરાબર ખૂણો બે અને ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર હોય તો ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી થાય તો કે હા ખૂણો એક બરાબર ખૂણો બે અને ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર માટે ખૂબ આખું સરસ પ્રમાણે આ રીતે થાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિતનું સ્વાધ્યય પોનું સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત તમને તેનો ખ્યાલ આવે આવા વિડીયોનો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યયપોથી સોલ્યુશન કરી શકે